الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبو القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم، عليك بتلاوة القرآن فإنه نور لك في الأرض وزخر في السماء. આપણી બહેસ તકરીબન ઇખ્તિદામ ઉપર, એટલે કે પૂરી થવા ઉપર આવી છે. આજની રાત માહે રમઝાનની 29મી રાત, એટલે કે માહે રમઝાનથી વિદાયની રાત છે. અને આપણે જે બહેસ કરી રહ્યા હતા એની આખરી બહેસમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. અને ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ વિષય ઉપર છેલ્લી વાત કરી આપની જહેમત તમામ. આપણે બહેસ જૌશને કબીર, કે જે ખુદાવંદી આલમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને બયાન ફરમાવેલી. જૌશને કબીર નો મતલબ અવારનવાર મેં મજલિસમાં બયાન કર્યો કે જૌશને કબીર એક એવા લોઢાના કપડાનું નામ છે કે જે અમુક આતાક સામે, અમુક વાર સામે પ્રોટેક્શન આપે છે. જૌશને કબીરની દુઆ એ પુરબરકત તરીન દુઆઓમાંથી છે કે એનું એ દુઆ પડી અને પાણી ઉપર દમ કરીને પીવામાં આવે તો શફા નસીબ થાય છે. આપણે જે મજમૂઓ અને ઝાદુસ સાલેહીન આપણે જે એમાં આ દુઆને જોઈએ છીએ તો એમાં દરેક દુઆ ઉપર કંઈક ને કંઈક ફાયદો લખેલો છે કે માથાના દુખાવા માટે, વાસણના દુખાવા માટે, ગોઠણના દુખાવા માટે, પેટના દુખાવા માટે આ દુઆમાં ફાયદો છે. એટલે કે જોઈએ તો અલ્લાહના નામોમાં ફાયદો છે. ઈ અલ્લાહના નામોમાંથી એક નામ ઉપર આપણે બે ત્રણ ચાર દિવસથી વાત કરી રહ્યા છીએ. ઈ નામ શું છે? નૂર. કે ખુદાનું એક નામ નૂર છે. હવે આપણને ઈ નામની બહુ જરૂર પડશે આ દુનિયામાં અને આખિરતમાં. ખાસ કરીને આપણે જ્યારે જન્નત સુધી પહોંચવું હશે ત્યારે નૂરની જરૂર પડશે, દુનિયાની જરૂર પડશે. નૂર નહીં હોય તો આપણે ખોવાઈ જશું. આપણે જન્નતનો રસ્તો આપણને દેખાશે નહીં કે ક્યાં છે આ ફેરાતે મસ્તકે. માટે નૂર જરૂરી છે. તો નૂર ક્યાંથી મળે આપણને? તો આપણે કીધું ઇલ્મથી મળે. બીજું મન મોટું રાખવાથી મળે. ત્રીજું વિચાર કરવાથી, તદબ્બુર, તફક્કુર અને ગિરિયા રોવાથી મળે. પણ અલ્લાહની બારગાહમાં એના અઝાબના ડરથી. આજે આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ કે નૂર શું છે. હઝરત અબુ ઝરે ગફારી અને રહેમા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ મને નસીહત કરો. રસૂલ ખુદા કહે છે, ઇત્તકુલ્લાહ, કે તમે અલ્લાહની બારગાહમાં પરહેજગાર બનો, દરેક કામમાં અલ્લાહને ધ્યાનમાં રાખો, અલ્લાહની પરવા કરો. જનાબી અબુ ઝરે ગફારી કહે છે, યા રસૂલલ્લાહ ઝિદલી, કે વધારો કરો, આમાં મારા માટે વધારો કરો, કઈક વધારે નસીહત કરો. ત્યારે રસૂલે ખુદા આ હદીસ બયાન ફરમાવે છે, અલૈકા બિતિલાવતિલ કુરાન, કે તારા માટે જરૂરી છે કે તું કુરાનની તિલાવત કર, કુરાનની વાચ, કુરાનને પઢ. ફઈનહુ નૂરન લકા ફિલ અર્દ,
कारण के आ कुरान नी तिलावत जे छे ई तारी माटे जमीन ऊपर नूर छे आईथी तू नूर लई शक आपणे पहले दिवसे जरे नूर नी वात करी त्यारे शुं कीधुं मुनाफिक अने मोमिन नी वात थती हती त्यारे मुनाफिको कहे छे अमने नूर आपो अमने तमारी साथे लई जाओ नहीं शुं कहे के इलर्जहु वराइकुम મોમિનો કહે છે કે તમે પાછા ફરો અને દુનિયાથી નૂર લઈને આવો અને અહીંયા રસૂલે ખુદા કહે છે અલૈક બિતિલાવતિલ કુરાન કોને કહે છે જનાબી અબુ ઝર ગફારીને ઈમાનના નવમા દરજ્જા ઉપર છે એને કહે છે કે તમે નૂર તમે કુરાનની તિલાવત વધારે કરો કારણ કે આ દુનિયામાં તમારા માટે નૂર છે વઝુખરુન બિસમા અને આસમાન માટે આખિરત માટે ઈ સ્ટોક છે ઝુખર એટલે ઝખીરો આપણે માલ લઈને એક સાથે પછી શું કરીએ છીએ સ્ટોકમાં રાખી દઈએ તો કે આ તિલાવત એ કુરાન તું વધારે કર તો એ તારા માટે જમીનમાં નૂર છે તું અહીંયાથી નૂર લઈ શકીશ અને આસમાનમાં તારા માટે એ સ્ટોકાશ છે સ્ટોક થઈને રહેશે ત્યાં તું એનો ઉપયોગ કરી શકીશ આ નૂર એવું સારું એવું નૂર છે આપણે બધા માટે જરૂરી છે કે આપણે જિંદગીમાં કુરાનને સૌથી મોટો મહત્વ આપીએ પરંતુ અફસોસની વાત છે કે આજે કુરાન ફકત કુરાન ખાનીની રસ્મ થઈને રહી ગયો એ સિવાય કોઈને તૌફીક નથી મળતી કે કુરાન ખોલે કુરાન ખુલે છે ક્યારે ખુલે છે માહે રમઝાનમાં જે આપણે આખું કુરાન પૂરું કરીએ છીએ અને એ ત્યાં અહીંયા બહુ સારી સગવડ છે બધી જગ્યાએ આપણી જમાતોમાં કે આપણે કુરાન ખાની થાય છીએ એક કલાક બેસીને કુરાન પડીએ છીએ પરંતુ અમુક લોકો એમાં પણ આળસ કરે છે અને યા તો મોડા આવે છે યા તો પછી વહેલા ભાગી જાય છે યા કુરાન પડીને ભાગી જાય છે યા આખોડો રાખે છે બરાબર તો આ નૂર છે જે વર્ષમાં આપણે એક વાર પડીએ છીએ એમાં પણ સરખો ઉપયોગ નથી થતો ચાલો આપણે એ વર્ષ સિવાય ક્યારે આપણે કુરાન પડીએ છીએ શબે જુમાના સુરે યાસીનની તિલાવત કરીએ છીએ ફકત સુરે યાસીન વલો સુરે યાસીનની ફઝીલત બહુ મોટી છે કુરાનનો ક્યોર જેને કહેવામાં આવે છે એ સુરે યાસીન છે કુરાનનો દિલ જેને કહેવામાં આવે છે એ સુરે યાસીન ફકત માહે રમઝાન અને શબે જુમા સુધી આ કુરાન મહદૂદ ન રહેવું જોઈએ બલકે આપણી જિંદગીમાં ડગલે ને પગલે હોવું જોઈએ ફાયદો કોને છે ખુદ આપણને શું ફાયદો છે મોટામાં મોટો ફાયદો એ છે કે આપણને કયામતમાં આનાથી નૂર મળશે આપણે શાર્જે થઈ જશું આ નૂર જે રસૂલે ખુદા કહે છે ને નૂર ફિલહાલ તારા માટે નૂર છે આખરમાં આસમાનમાં એ તારા માટે સ્ટોક છે વિચાર કરીએ આપણે અહીંયાથી સાંજે થઈ જઈએ તો ત્યાં આપણી આ બાતેરી જે છે એ કામ લાગે આપણને નહીં તો ત્યાં અંધારું હશે તો જરૂરી છે કે આ કુરાન જે આપણે કુરાન ખાનીમાં પડીએ છીએ તો ફક્ત કુરાન ખાની સુધી મહેદૂદ ના રાખીએ બલકે અવારનવાર કુરાનને પડતા રહીએ કે જેથી આપણા માટે આ નૂર હોય અને રસૂલે ખુદાએ તો એ જમાનામાં જ અલ્લાહની બારગાહમાં શિકાયત કરી નાખી કુરાન નાઝિલ થતું હતું ખુદાવંદી આલમ કહે છે કાલ રસૂલુલ્લાહ કે અલ્લાહના રસૂલે ફરમાવ્યું યા રબ્બ ઇન્ન કૌમ ઇત્તખઝુ હાઝલ કુરઆન મહજૂરા કહે મારા પરવરદિગાર મારી આ કૌમે આ કુરઆનને હલકું છોડી દીધું છે તમે છોડી દીધું છે ખુદાવંદી આલમ આપણને બચાવે કે આપણે આ આયતના મિસદાક બનીએ આપણે આ આયતના એક્ઝામ્પલ બનીએ નહીં આપણી માટે જરૂરી છે કે આપણે આ કુરાનને અવારનવાર પડતા રહીએ મોહસિનભાઈ એક વાત મને એના ઘરે કીધી હતી જ્યારે શહેરીની એક વખત દાવત હતી ખુશ થયો કે એના ઘરનો કાયદો હતો કે મા બાપ જ્યાં સુધી કુરાન ના પડે બચાવ જ્યાં સુધી કુરાન ના પડે ત્યાં સુધી સવારનો નાસ્તો ના મળે પરંતુ આજે મા બાપની ખુદ નમાઝ કઝા થઈ જતી હોય તો બચ્ચાને શું કુરાન પડવાનું કહેવાના જરૂરી છે કે કુરાનને આપણી જિંદગીમાં આપણા ઘરમાં લઈ આવીએ ફાયદો આપણને છે રસૂલે ખુદા પાસે એક માણસ આવે છે અને કહે છે યાર રસૂલલ્લાહ હમણાં 30 છે મારે 30 ખાલી આ જમાનાની વાત નથી કઈ રસૂલે ખુદાની પાસે આવીને કહે છે યાર રસૂલલ્લાહ મારા ઘરમાં 30 છે
હમણાં બહુ ફાયદો ઓછો થાય છે, પ્રોબ્લેમ ચાલે છે, પૈસા ઓછા મળે છે. રસૂલે ખુદા કહે છે કે તું ઘરમાં દાખલ થા, સલામ કર અને સૂરે તૌહીદની તિલાવત કર, સૂરે કુલ હુવલ્લાહની તિલાવત કર, તારા ઘરમાં રહેમત અને બરકત આવશે. કુરાન આપણું ડગલે ને પગલે હોવું જોઈએ. કોઈને અયાદત કરવા માટે ગયા, શું કહેવાય, આપણે બીમાર હોય એને આપણે જોવા માટે ગયા, ખબર અંદર પૂછવા માટે ગયા, ત્યાં પણ જરૂરી છે કે આપણે જેમ સવાલ જવાબ કરીએ છીએ, કેમ છો, આ દવા લેજે ને, આ ધ્યાન રાખજે ને, આપણે જે બધી વાત કરીએ છીએ, બધા શફા આપી દુઆ કરીએ, બધી વાત સારી, પણ સાથે સાથે કુરાનની તિલાવત પણ કરીએ. જગ્યાએ ને ડગલે ને પગલે આપણે કુરાનની તિલાવત કરવી જોઈએ, કારણ કે આપણે કુરાન ઉપર અમલ કરવા વાળા છીએ. ઇમામ અલી અલહી સલાતો વસલામ પોતાના દીકરા ઇમામ હસન મુસ્તફા અલહી સલામ ને વસિયત કરે છે, આ મારા દીકરા ધ્યાન રાખજો, આ કુરાન, આ કુરાન, આ કુરાન, કે જેના ઉપર અમલ કરવામાં તમે આપણા દુશ્મનો આપણીથી આગળ ના વધી જાય. આપણે આ કુરાનમાં બહુ પાછળ છીએ, જ્યારે કે નૂર છે. ખુદાવંદી આલમભરમાં આવે છે કુરાન મજીદમાં, કજ્જાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબુમ મુબીન, કે અલ્લાહ તરફથી તમારા માટે નૂર આવ્યું છે અને કિતાબ આવ્યું છે. તો આ કિતાબ અલ્લાહના કલામ નૂર છે, તો આપણા માટે જરૂરી છે કે આ કુરાન ઉપર વધારે ભાર આપીએ, વધારે પડીએ. આપણે વાત આ યાદ જ નહીં કરતા હતા, ખબર પૂછવા માટે જઈએ. રસૂલે ખુદા પણ એક વખત બીમાર થાય છે, બીમાર થાય છે એની ખબર કાઢવા કોણ આવે છે, આસમાનથી બે ફરિશ્તા, જિબ્રાઇલ અને મિકાઈલ. જિબ્રાઇલનું કામ શું હતું, વહી લેવું. મિકાઈલનું કામ શું છે, અહસન. કોણ બોલ્યું, જવાબ સાચો મને સંભળાવવાનો આ તરફથી, રોઝી પહોંચાડવું. મિકાઈલનું કામ આપણા સુધી રોઝી પહોંચાડવું છે. આ બે ફરિશ્તાઓ અલ્લાહની બારગાહથી આવે છે રસૂલે ખુદાની અયાદત માટે. રસૂલે ખુદા બિસ્તર ઉપર સુતા છે, જિબ્રાઇલ રસૂલે ખુદાના માથા પાસે બેસે છે, મિકાઈલ પગ પાસે બેસે છે. અને અયાદત કઈ રીતે કરે છે, જિબ્રાઇલ કુલ આઉઝ બિરબ્બિલ ફલક ની તિલાવત કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ આઉઝ બિરબ્બિલ ફલક મિન શર્રિ મા ખલક. જ્યારે આ સૂરો પૂરો થાય છે, મિકાઈલ સૂરાની શરૂઆત કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ આઉઝ બિરબ્બિન નાસ મલિકિન નાસ ઇલાહિન નાસ. કેટલી સારી એવી આયાદત છે કે જેમાં કુરાન હોય, હતા કે કુરાન ને ખુદાવંદી આલમ શફાનું નામ આપે છે, શફા છે, શફા. કુરાનમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, વનુનઝ્જિલુ મિનલ કુરાન મા હુવા શિફાઉન વ રહમતુલ લિલ મુઅમિનીન વ લા યઝીદુ ઝાલિમીન ઇલ્લા ખસારા. અને અમે આ કુરાન ને નાઝિલ કર્યો, વનુનઝ્જિલુ મિનલ કુરાન મા હુવા શિફાઉન વ રહમતુલ લિલ મુઅમિનીન, કે જે આ કુરાન મુમિનો માટે શફા છે અને મુમિનો માટે રહમત છે. વિચાર કરો, અગર આપણને જાય કે બીમારી બહુ છે, વધારે દુખે છે, હું એમ નથી કરતો ડોક્ટર પાસે ના જાય, દવા ના ખાય, ના જરૂરી છે એ પણ જ્યારે કઈ વસ્તુમાં દુખાવો થતો હોય, બીમારી હોય, તો દાખલા તરીકે હાથ દુખતો હોય તો હાથ ઉપર હાથ રાખી, માથું દુખતો હોય તો માથા ઉપર હાથ રાખી, પગ દુખતો હોય તો પગ ઉપર હાથ રાખી, અને આ કુરાનની આયતને 7 વખત પડે, ખુદા તરફથી શફા મળે છે. આ કુરાન શફા છે. આપણી દરેક જગ્યાએ કુરાન હોવું જોઈએ. દુકાન ખોલે કુરાન હોય, કોઈની અયાદત માટે જાય કુરાન હોય, ઘરમાં દાખલ થાય કુરાન હોય, ઘરની બહાર નીકળે કુરાન હોય, બધી જગ્યાએ કુરાન હોવું જોઈએ. કુરાન આપણી જિંદગીનો મહત્વનો ભાગ હોવો જોઈએ. રસૂલે ખુદા ફરમાવે છે ને, ખૈરુકુમ મન તઅલ્લમલ કુરાન વ અલ્લમહુ, કે તમારામાંથી સૌથી બહેતર એ છે કે જે કુરાન શીખે અને બીજાને શીખાડે, એ તમારામાંથી સૌથી બહેતર છે.
તો જ્યારે આટલી ફઝીલત કુરાનની છે તો શા માટે આપણે આ નથી કાપી દઈ જાય? નૂર છે, આપણા માટે ફાયદો છે, તો પછી શું કામ ગાફિલ થઈએ કુરાન? અને કુરાન શીખવું કઈ મોટી વાત પણ નથી, ગમે ઉંમરનો માણસ હોય, ગમે ઉંમરનો માણસ હોય આ કુરાન શીખી શકે છે. આ પહેલા પણ વાત કરી, આલ્ફાબેટ છે અને 12-14 એના અક્ષરો છે. આ બધાને ભેગું કરો એટલે કુરાન પણ આવડી ગયું. આજે જ આપણે જે છે તિલાવત કરી, શું તિલાવત કરી? તયસ્સર મિનલ કુરાન, કે જેટલું બની શકે આ કુરાનની તિલાવત કર. આ કુરાન આપણને કબ્રમાં પણ ફાયદો પહોંચાડશે. રસૂલે ખુદાએ જ્યારે રિસાલતનું એલાન કર્યું, એક માણસ મુસલમાન થાય છે ને એ શરૂઆતના વખતમાં જે છે આ દુનિયાથી રુખસત થઈ જાય છે, એને એક જગ્યાએ દફનાવે છે. હવે એની કબ્રની નિશાની કંઈ બાકી ન રહી, પોસિબલ કાંઈ પામી કોઈ નહીં હોય, નિશાની બાકી ન રહી. અને પછી ઘણા વખત પછી એક માણસ જે છે ખેતીનું કામ કરતો હતો, આ ખેતી કરવા માટે જે જમીન ખોદતો હતો એમાં આ કબ્ર ખુલી થઈ ગઈ. અને જોયું 15-20 વર્ષ થઈ ગયા અને જનાજો હજી તાજો ને તાજો છે, ઓળખી જાય છે કે આ તો ફલાણાનો જનાજો છે અહીંયા કે, અને હજી આવો તાજો નહીં તો ખબર છે આપણી હાલત કબ્રમાં શું થવાનું છે. સૌથી પહેલા આપણા શરીરમાં બગાડો થાય ક્યાં થાય? જ્યારે આપણે મરી જઈએ. પહેલા તો બદબુ મારે, પછી આપણો ભેજો ખરાબ થાય, એમાં સૌથી પહેલા ઈળું પડે છે અને ઈળ ત્યાંથી ફેલાવાની શરૂ થાય છે અને આપણા શરીરને ખાય છે. આખું શરીર ફૂલી જાય છે, ઈળોથી ભરાઈ જાય છે અને જ્યારે ફાટે ત્યારે બધી ઈળો બહાર નીકળી અને પછી ખાવાની શરૂઆત કરે છે. એવું ગંધાતું હોય ખુદા ના દેખાડે કોઈને જણા છે. અજીબો ગરીબ વખત છે. કોઈ વખત જોયું હોય તો તમે ઇન્ટરનેટમાં સર્ચ કરજો કે જનાજાની હાલત શું થાય છે. ઈળું પડે છે, ઈળું, એક ઈળ આપણા જમવામાં આવી જાય આપણે જમવાનું મૂકી દઈએ છીએ. ઈળ મરેલી હોય તો શું થાય? એક નાનું જીવડું આવે મૂકી દઈએ છીએ. જ્યારે કે આપણું આખું બદન જે છે માશાઅલ્લાહ ઈળોથી ભરાઈ જશે, જીવડાઓથી ભરાઈ જશે. આ માણસ રસૂલે ખુદાને પૂછે છે, યા રસૂલલ્લાહ આ જનાજો આટલા વર્ષ પછી આ બાદ કેમ છે, સારો એવો કેમ છે? રસૂલે ખુદા કહે છે કે એ માણસ જે છે પોતાની જિંદગીમાં સૂરે મુલ્કની તિલાવત વધારે કરતો હતો, એનો જનાજો જે છે એ સાલિમ છે, એ ફિશારે કબ્રમાં મુક્તલા નથી થયો, વહેશતે કબ્રમાં મુક્તલા નથી થયો. ક્યાં સુધારામાં છે? સોરે મુલ્ક ક્યાં સિપારામાં છે? 29 સિપારામાં છે. આજે સૌથી પહેલી જે સૂરા પડાણી કુરાનમાં સોરે મુલ્ક હતી, નાનકડી એવી સૂરા છે. આપણે બધાએ આ વધારે ના વધારે પડવી જોઈએ કે જેથી આપણને બદનમાં એવું ના પડે. પરંતુ આ કુરાન આપણા ઘરની શોભા હોય, આ કુરાન ફક્ત સાયો કરવા માટે હોય દુલા દુલનને ફાયદો નહીં પહોંચાડે. એફો આ કુરાન નથી વાંચીએ કે જેથી આ કુરાન આપણને નૂર આપે કયામતમાં, આ કુરાન આપણને શફા આપે, આપણે દિલની બીમારીઓને શફા આપે, આપણી જિંદગીમાં બરકત અને રહેમત લઈ આવે, આ કુરાન આપણને આપણા જનાજાને સડવાથી બચાવી લે, આ કુરાન આપણી ઉપર રહેમત નાઝિલ કરે, આ કુરાન કયામતમાં શફાઅત કરશે. કયામતમાં અમુક વસ્તુ જે છે એ અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે. ત્રણ વસ્તુ તો ખાસ કહેવામાં આવી છે, બધા જાણે છે. કઈ કઈ વસ્તુ ફરિયાદ કરે છે? એક, પહેલું મસ્જિદ ફરિયાદ કરશે કે ખુદાએ હું આ ગામમાં મોજૂદ હતી પણ અહીંયા કેમ નમાઝ પડવા કેમ કોઈ નથી આવતા, એટલે બધા ગામવાળાને ભેગા કરવામાં આવશે. ના સમજો કે આ ઇમામ બાળો છે કે શોભા માટે, આ નમાઝ ને ઇબાદત માટે બનાવ્યો છે, આને ગરીબ કરજો
આ એક કયામતના દિવસે એક શકલો સુરત રાખે છે અને સવાલ કરશે, અહીંના મુસલ્લીન ક્યાં છે નમાઝ ગુજારો, શા માટે નતો આવતા? બીજો કુરાન, કુરાન સવાલ કરશે, ખુદાય હું આ ઘરની શોભા હતી, કિતાબ કુરાન શોભા મારા ઉપર ધૂળ ચડતી હતી, સાફ કરવા વાળું દાસી જતી કોઈ માણસ નતું કે જે મને ખોલીને જોવે, કોઈ પડે બહુ ફાસિલ છે, એક દોઢ મહિનામાં આજે તો અલહમદુલિલ્લાહ બધા જવાનોના હાથમાં એપ્લિકેશન છે, ઓલા સ્માર્ટફોન છે, બધાના એપ્લિકેશન આવી ગઈ છે કે કુરાન પડતા શીખો, કાયદો અલિફ બે થી તમને કુરાન પડતા શીખાડી દે, કોઈ ઉસ્તાદની પણ જરૂર ના પડે, એટલે સારી સારી તિલાવત આવી ગઈ, રોજ એમાંથી થોડું થોડું પડતા જઈએ આવડી જાય, બહેતરીન કિરાત કરવાવાળા. પણ આજે હું આવ્યો છું આ માહે રમઝાનમાં, મિલ્ક કાચા ત્રણ કાચ, હવે ગરમ કાચમાં આવીશ તો આ ચાલે થશે, તો એટલા જ પડવા વાળા હશે અને પડી પડીને ભાગવા વાળા હશે, અને કુરાન ઉપર ધ્યાન દેવાનું નહીં હોય ના, આ લાભરવા ના બનીએ. આ કુરાન કયામતના દિવસે સવાલ કરશે, ક્યાં છે મારા પડવા વાળા, મને ખાલી મુર્દાઓની ઝીનત બનાવવામાં આવી, જયારે કોઈ મરી જાય તો સૂર્ય આસન પડે, સારું છે પડો અલહમદુલિલ્લાહ બહુ સારું, લાખલ એક વાર તો પડાય છે ત્યાં, પણ ફક્ત એ માટે નથી, આ કુરાન જીવતા માટે નાજેલ છે, મુર્દા માટે નાજેલ જરૂરી છે, આપણે આ કુરાનથી ઉપયોગ કરીએ, આ કુરાન સમજીએ. આપણે જયારે કુરાન પડીએ છીએ સૂર્ય આસન, તો થોડીક આયતો ને તરજુમો પણ સાથે પડીએ કે કુરાનમાં શું કહેવા માંગે છે. આ કુરાન કોઈ સામાન્ય કિતાબ નથી, જેવી રીતે રસૂલે ખુદા આપણા બધા નબીઓ ઉપર બહેતરીન નબી છે, એવી રીતે આ કુરાન બધી કિતાબો ઉપર બહેતરીન કિતાબ છે. ખુદા રસૂલે ખુદા પોતાની આખરી જિંદગીમાં શું ફરમાવે છે, ઇન્ની તારિકુન ફીકુમ ઉસ્સકલૈ, કે હું તમારા વચ્ચે બે વજન વાળી વસ્તુ, ભારે વસ્તુ છોડીને જાઉં છું. ભારે એટલે શું, 10 કિલોની ભારે, 50 કિલોની નહીં, વજન છે એનો, એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વ રાખે છે એ વસ્તુ, કિતાબ અલ્લાહ વ ઇત્રતી, એક અલ્લાહની કિતાબ અને બીજી મારી અહલે બૈત, ઇન તમસ્સકતુમ બિહિમા, અગર જો તમે આ બંનેને વળગી રહેશો, હવે ખાલી હુસૈન હુસૈન કરી લીધું, કિતાબ મૂકી દીધી તોય ફાયદો નથી, ખાલી કુરાન પડી લીધું અહલે બૈત ને મૂકી દીધા તોય ફાયદો નથી, ઇન તમસ્સકતુમ બિહિમા, આ કુરાન અને અહલે બૈત બંનેને દેવાના છે, લન તદિલ્લુ બાદી અબદા, તો પછી હરગિજ મારી વાત તમે ગુમરાહ નહીં થાઓ, હત્તા યરિદા અલૈયલ હૌદ, એટલે સુધી કે હૌઝે કૌસર ઉપર તમે મારી મુલાકાત કરો. કુરાન અને અહલે બૈત, કુરાન પકડી રાખશો, કુરાનને જિંદગીનો ભાગ બનાવશો, રસૂલે ખુદાની મુલાકાત હૌઝે કૌસર ઉપર થશે. આપણે દુઆ કરીએ છીએ ને, કહે રસૂલ અમને તમે તમારા હાથથી પાણી પીવડાવો, વાટકો પણ ના હોય, તમે તમારા હાથને વાટકો બનાવીને અમને અમને હૌઝે કૌસરનું પાણી પીવડાવો. પણ જરૂરી છે કે આ હૌઝે કૌસરનું પાણી પીવું છે તો કુરાનને પોતાનો ભાગ બનાવીએ. આપણને એમ થાય કે આપણને હવે કુરાન સમજવા નથી આવતું, શું પડીને ફાયદો. મેં એક સરસ મજાની મિસાલ આપી હતી, એક જગ્યાએ હમણાં જમવા ગયો હતો, શાયદ મોસમભાઈના ઘરે જ હતો, એક દીકરો હતો, એ પોતાના દાદાને કહે છે કે આ કુરાન હું પઢું છું, તમે મને શીખવાડી દીધું, હું પઢું છું પણ મને કઈ સમજમાં તો આવતું નથી, શું ફાયદો. અત્યારે જવાનું બહાનું ગોતતા હોય છે, શું બહાનું ગોતે, કુરાન નું કહે તો કે કઈ સમજમાં તો આવતું નથી, શું પડીને ફાયદો, કઈ વિચારીને પડે સમજીને પડે તો ફાયદો, કેમ મજલિસમાં નથી આવતા, તો કે આ કઈ બોલે છે એ સમજાતું નથી, શું આવીને ફાયદો. નમાઝ તો કે ઘરે પડી લઈએ ને એ જ સવાબ છે, વળી પાછા તો એમ કે અઝાન એકામાં દઈ દેશો એટલે બે ફરિશ્તાની લાઈન ઘરે નમાઝ જમાત કરી નાખશો, બહાના બધા બહાના હોય છે. આ દીકરો દાદા પાસે આવે છે ને કહે છે, દાદા મને કઈ ફાયદો તમે જ દાદો કુરાન પડું છું. ઓકે, એ બોલી ખજૂરના ઝાડની પનીએ બનેલી હતી, એમાં રાખેલો હતો સારભમ કેટલા વખતથી, દાદા એ કર્યો ખાલી સરભમ, એટલે પનીએ હતી
સરભો વાળી કાળી કે જાદુ આમાં પાણી ભરી આવ, તો કે આમાં પાણી, તો કે હા પાણી ભરી આવજો નદીમાં, જાય છે નદીમાં પાણી ભરે છે અને દોડીને લાવે છે, પણ રસ્તામાં નીકળી જાય, કારણ કે ખજૂરના પાંદડાથી બનાવેલું હતું ને, પાંદડાથી ઘણી પન્ની આવે છે, પાણી એમાં રહે ને પ્લાસ્ટિક ને હોય તો રે, બધું પાણી નીકળી ગયું. દાદા કે હજી ચા જલ્દી ભરીને આવો, વળી બે ચાર વખત મહેનત કરાવે છે, પછી છોકરો આવીને થાકીને કહે છે, દાદા તમને તો ખબર છે કે આમાં પાણી રહેવાનું નથી, શું કામ મારા પાસે ગજા મજૂરી કરાવો છો. તો કે વાત બરાબર છે દીકરા, પણ જો તું પહેલી વખત જયારે પાણી ભરવા માટે જાતો તો આ શસ્યનો કલર કેવો હતો, રંગ કેવો હતો, તો કે કાળો સરબા વાળો. તો કે અત્યારે, તો કે નહીં, કે સરભાનો નામો નિશાન નથી, એ કાળાશ બધી ચાલી ગઈ, કોલસાની બધી નિશાનીઓ ચાલી ગઈ, હવે આ શશે જે છે, આ પન્ય જે છે, એ પાઈ થઈ ગઈ, ધોવાઈ ગઈ, ચોખ્ખી થઈ ગઈ. તો કે એ જ વસ્તુ છે, તું તારી જિંદગીમાં કુરાન પડી રાખ, કુરાન એક એવું નૂર છે કે જે તારા દિલને મેલાશ ને કાઢશે. તો આ મેલાશ વખત માય રમઝાન કહેજો, હરોજ ડગલે ને પગલે આપણે આ કુરાન ને ધ્યાનમાં લેવું લેવાનું છે. ઇમામ અલી અલી ઇસ્લામની મેં વાત કરેલી, ઇમામ અલી અલી ઇસ્લામ બજારમાં જઈને મોટા અવાજે કુરાન પડતા કે બધા સાંભળે, આપણા માટે પણ જરૂરી છે. દુકાન ખોલીએ પહેલા કુરાનની તિલાવત કરીએ, કે જેથી આપણી દુકાનમાં રહેમત આવે, બરકત આવે, ઘરે આવીએ કુરાન, કુરાન આપણી જિંદગીમાં ડગલે ને પગલે હોવું જોઈએ ઇન્શાલ્લાહ. આ મજલિસને મેં છેલ્લે રાખી, બની શકે કે હું પહેલા રાખત તો માય રમઝાનમાં બધા વધારે ઉપયોગ કરે, પણ આ છેલ્લે રાખવાનું એક ફિલોસોફી છે. ફિલોસોફી એ છે કે આ માય રમઝાનમાં તો આપણે કુરાનની તિલાવત કરીએ છીએ થોડી ઘણી, આ માય રમઝાન પૂરો થાય પછી આપણું દુવાર છે કે આ કુરાનને મૂકી ના દઈએ ઇન્શાલ્લાહ. બધા કોશિશ કરે આવતા વખતે, અગર જો નસીબ જેવું અને અહીંયા તમારી મુલાકાત થઈ તો બધા અહીંયા જે છે કુરાન ખાનીમાં બેઠેલા હોવા જોઈએ, અને એમ નહીં કે આ પડી પડીને ભાગી જાય, નહીં નહીં, બહુ ખરાબ વસ્તુ છે. કુરાનને વાંચો દેવો, અલ્લાહના કલામને વાંચો દેવો, બરાબર છે, બધાને આવડતું હોવું જોઈએ. અત્યારે ફેસિલિટી છે, સમય છે, જિંદગી છે, શ્વાસ ચાલે છે, કુરાન કુરાન કુરાન. કયામતમાં જે લોકો કુરાનની સાથે હશે એનો નૂર બહુ સારું હશે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક ચાર દમા સુમિન અલહ સલામ, અમને આ કુરાનમાંથી વધારેમાં વધારે પડવાની તૌફિકાત નસીબ ફરમા. ખુદાય બેહક મોહમ્મદ વાર મોહમ્મદ, અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, ખુદાય અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાય બેહક મોહમ્મદ વાર મોહમ્મદ, હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજો અને સેહત ઓ સલામતી સાથે લાંબી ઉમર ઇનાયત ફરમા. ખુદાય બેહક મોહમ્મદ વાર મોહમ્મદ, ઇમામ ઝમાન અલ ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલતા جيل فرما ان امن نام سارو ما شمار فرما ربنا تقبل منا انك انت السميع العليم.